A very good morning to all my dear students. My name is Dr. Veena Somaiya from Dr. Subhash Arya Kanya Vidyalaya Junagadh. Welcomes you all in the third video lecture of your favorite subject business administration. Yane vanijya vyavastha ane sanchalan. Dear students, atyar sudhi ma apne vanijya vyavastha ane sanchalan na be video lectures complete kariya chhe. અત્યારે આપણે થર્ડ વિડિયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે ફર્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરી હતી, જેનું નામ હતું ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આ ચેપ્ટરના આપણે બે વિડિયો લેક્ચર્સ કમ્પ્લીટ કર્યા અને આ એનો થર્ડ વિડિયો લેક્ચર છે અને લાસ્ટ વિડિયો લેક્ચર છે. સૌથી પહેલા આ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટડી કરવાનું છે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ અને તેમાં વેપાર. એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ, ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ છે એ ત્રણ પાર્ટમાં છે. પહેલું વેપાર, બીજું વાણિજ્ય અને ત્રીજું ઉદ્યોગ. તો ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આ ત્રણ પાર્ટ્સમાં કરવામાં આવે છે અને સૌથી પહેલા એમાં આપણે વેપાર એટલે શું અને એની લાક્ષણિકતાઓ અને તેના પ્રકાર જોશું. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી પહેલા વેપાર. તો કેને કહેવાય વેપાર? તો કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. નફાના હેતુથી એટલે સૌથી પહેલા વેપારમાં નફો હોવો કમ્પલસરી છે. બે વ્યક્તિઓ વચ્ચે એટલે બે વ્યક્તિઓ પણ જરૂરી છે. એક ખરીદનાર, એક વેચનાર, એક લેનાર, એક આપનાર. મીન્સ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. સૌથી પહેલા તો નફો હોવો કમ્પલસરી, બે વ્યક્તિઓ હોવી કમ્પલસરી, ત્યારબાદ જે વિનિમય, વિનિમય એટલે કે આપલે થવી, વિનિમય યાને આપલે થવી. કેવી રીતે આપલે થાય? તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનું. આનો તમને મિનિંગ સમજાવું તો ભૂતકાળમાં જ્યારે નાણાંનું સર્જન નહોતું થયેલું તે સમયમાં બાર્ટર સિસ્ટમ એટલે સાટા પદ્ધતિ હતી, જેમાં એક વ્યક્તિ એક વસ્તુ આપે બીજી વ્યક્તિને અને એ પેલી વ્યક્તિને કોઈ પણ બીજી અલગ વસ્તુ આપે. એટલે કે સપોઝ મારે માર્કર વેચવી છે તો એ મને સામું ડસ્ટર આપે છે. તો આમાં શું થયું કે વસ્તુના બદલામાં વસ્તુ, અહીં માર્કર અને ડસ્ટરની આપલે થાય છે તો એને કહેવાય વસ્તુના બદલામાં વસ્તુ, જે ભૂતકાળમાં થતું હતું. અને અત્યારે નાણાના બદલામાં વસ્તુ કે સેવાનું. અત્યારના જે સંજોગો છે તો અત્યારે આપણે નાણાંનું ક્રિએશન થઈ ગયું છે. તો અત્યારે આપણે કોઈ પણ વસ્તુઓ મેળવીએ છીએ, મારે માર્કર જોઈએ છે તો હું બુકસેલર પાસેથી માર્કર લઈશ અને સામે હું એને નાણાં આપીશ. તો અહીં વસ્તુના બદલામાં વસ્તુ નહીં પણ વસ્તુના બદલામાં નાણાંની આપલે થઈ છે. એટલે વસ્તુના બદલામાં કામ વસ્તુ અથવા તો સેવા ની આપલે હોય અને અથવા તો વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની આપલે હોય, વિનિમયને આપલે, તો એને વેપાર કહેવાય છે. હજી એક વાર રિપીટ કરી આપું છું કે વેપારમાં સૌથી પહેલા તો નફો થવો જરૂરી છે, સેકન્ડ બે વ્યક્તિઓ હોવી જરૂરી છે, એક ખરીદનાર ને એક વેચનાર, અને થર્ડ થી વિનિમય થવો જરૂરી છે. અને કેનો વિનિમય થાય? કે વસ્તુને સેવાના બદલામાં કા વસ્તુ સેવા આપવાની અથવા તો વસ્તુ કે સેવાના બદલામાં નાણાં આપવાના. એટલે આ રીતે વિનિમય થવો જરૂરી છે. એટલે આ ત્રણ વસ્તુ જરૂરી છે, એક નફો, બે વ્યક્તિઓ અને વિનિમય, ત્યારે એને વેપાર કહી શકાય. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. બુકસેલર ને ત્યાં હું બુક્સ લેવા માટે જાઉં છું તો હું એની પાસેથી બુક્સ ખરીદીશ અને સામે એને હું પેમેન્ટ આપીશ. એટલે બુક્સ અને નાણાંનું વિનિમય થયું, એટલે કે વસ્તુ અને નાણાંનું વિનિમય થયું. જ્યારે મારે અહીંથી રાજકોટ જવું છે તો હું બસમાં બેસીશ અને 100 રૂપીસ આપીશ તો
કન્ડક્ટર છે એ મારી પાસેથી 100 રૂપિયા લઈ અને ટિકિટ આપશે મને અને એ ટિકિટ દ્વારા હું જૂનાગઢ થી રાજકોટ જઈ શકીશ એટલે કે ટ્રાવેલિંગ કરી શકીશ તો એ મને સેવા મળેલી છે બસની સેવા મને મળી તો મને સેવા મળી અને સામે મેં એને 100 રૂપિયા આપ્યા તો અહીં સેવાનો અને નાણાનું વિનિમય થયેલ છે તો આ છે આપણા બે એક્ઝામ્પલ હવે આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતાઓ સમજીએ તો કે સૌથી પહેલા આ વેપાર છે એક આર્થિક પ્રવૃત્તિ છે બિન આર્થિક પ્રવૃત્તિ છે જ નહીં શા માટે કહીએ કારણ કે અહીં વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની આપલે થતી હોય છે તો એટલા માટે વેપાર છે એ આર્થિક પ્રવૃત્તિ છે સેકન્ડ બે પક્ષકારો આપણે અહીં જ વાત થઈ ગઈ કે બે પક્ષકારો એટલે કે બે વ્યક્તિઓ હોય છે એક ખરીદનાર હોય છે અને એક વેચનાર હોય છે બે વ્યક્તિ હોય તો જ વિનિમય થઈ શકે બરાબર ને થર્ડ આવે છે વિનિમય અનિવાર્ય એટલે કે એક વ્યક્તિ પાસેથી એક વસ્તુ છે એ બીજી વ્યક્તિ પાસે જવી જોઈએ અને બીજી વ્યક્તિ પાસે જે વસ્તુ છે એ પહેલી વ્યક્તિ પાસે આવવી જોઈએ તો જ એને વિનિમય કહેવાય હું બુક સેલર પાસેથી બુક્સ લઈ આવું છું તો મારી પાસે બુક્સ આવે છે તો મારી પાસે બુક્સ આવી તો મેં એને શું આપ્યા તો કે નાણાં આપ્યા એટલે નાણાં અને બુક્સ છે એ બંનેનો વિનિમય થયો છે એટલે કે આપલે થઈ છે અને એ વિનિમય થવો કમ્પલસરી છે માલિકીની ફેરબદલી આ પોર્ટ સાથે જ કનેક્ટેડ છે બુક્સ જે છે એ મેં સપોઝ 100 રૂપિયાની પરચેસ કરી હવે એની પાસે જે બુક્સ હતી એ મારી પાસે આવી ગઈ ઇટ મીન્સ કે બુક્સની માલિકી પહેલા એની હતી અને હવે થઈ ગઈ છે એ બુક્સની માલિકી મારી અને મારી પાસે જે 100 રૂપિયા હતા એ મારા હતા મારી માલિકીના હતા અને હવે એ મેં બુક સેલરને આપી દીધા એટલે હવે એ 100 રૂપિયા થઈ ગયા એ બુક સેલરના એટલે કે અહીં બુક્સની અને મનીની જે માલિકી જે છે એ ઇન્ટરચેન્જ થઈ જાય છે નેક્સ્ટ આવે છે વસ્તુના બદલામાં નાણાં કે વસ્તુની ચૂકવણી જે આપણે ઓલરેડી જોયેલું છે આ બુક્સના અને ટિકિટ્સના એક્ઝામ્પલ દ્વારા કે વસ્તુના બદલામાં નાણાં કે વસ્તુની ચૂકવણી એટલે કે હું બુક સેલર પાસેથી 100 રૂપિયાની બુક્સ લઈ આવું છું તો એના બદલામાં હું એને નાણાં આપું છું અને પહેલાના જમાનામાં જ્યારે નાણાં નહોતા ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ અપાતી હતી નેક્સ્ટ છે સતત ચાલતી પ્રવૃત્તિ આ વેપારની જે પ્રવૃત્તિ છે એ હંમેશા માટે ચાલતી હોય છે બુક સેલર જે છે એ પોતાની જે શોપ ઓપન કરીને બેઠા છે જે ભાઈ તો એ ઓલવેઝ બુક્સ વેચવાનું કામ કરે જ છે એની શોપ છે એ જસ્ટ એક કે બે દિવસ માટે ખુલી નથી રહેતી પણ ફૂલ ઓફ યર એટલે કે આખા વર્ષ દરમિયાન ખુલી જ હોય છે કારણ કે એ બુક્સ વેચીને એ જે પોતે બુક સ્ટોરના જે ભાઈ છે એ પોતાનો બિઝનેસ ચલાવે છે નહીં કે ખાલી એક દિવસ માટે બુક સેલ કરે છે એટલે આ જે છે એ સતત ચાલતી પ્રવૃત્તિ હોય છે વેપાર જે છે એ લાઈફ ટાઈમ પણ ચાલી શકતો હોય છે અને અમુક વર્ષો માટે ચાલી શકતો હોય છે અમુક એક કે બે દિવસ માટે ક્યારે હોતો નથી નેક્સ્ટ આવે છે મૂલ્ય નાણામાં નક્કી અત્યારે તો નાણાંનું સર્જન થઈ જ ગયેલું છે અને આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ નાણાં દ્વારા જ કરીએ છીએ તો કોઈ પણ વસ્તુ છે સ્ટુડન્ટ્સ એનું મૂલ્ય હંમેશા નાણામાં નક્કી થતું હોય છે સપોઝ આ અમે બુક્સ પરચેસ કરી છે તો એની વેલ્યુ નાણામાં નક્કી છે 100 રૂપિયા મારે અહીંથી રાજકોટ જવું છે તો એના જે ટિકિટના ચાર્જિસ છે એ નાણામાં નક્કી થયા 100 રૂપિયા લાઈક થાય અને લાસ્ટ આવે છે કાયદેસરની પ્રવૃત્તિ આ જે વેપાર કરતા હોય છે જે લોકો એ કાયદેસરની પ્રવૃત્તિ છે એ કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે નહીં દરેક લોકો કોઈ પણ વ્યક્તિને ઈચ્છા થાય એ વેપારની પ્રવૃત્તિ હાથ ધરી શકે છે તો આવી રીતે વેપારની ટોટલ 8 લાક્ષણિકતાઓ છે હવે આવે છે વેપારના પ્રકાર ડિયર સ્ટુડન્ટ્સ વેપારના ટોટલ 2 પ્રકાર છે એક છે આંતરિક પ્રકાર અને બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર સૌથી પહેલા આપણે જોઈએ આંતરિક વેપાર તો કે દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે કે આંતરિક વેપાર એક જ દેશ છે એ દેશની અંદર વેપાર થાય છે પછી ચાહે તે જુદા જુદા રાજ્યમાં થતો હોય કે ચાહે જુદા જુદા સિટીઝમાં થતો હોય એટલે કે જુદા જુદા શહેરમાં થતો હોય પણ એ એક જ દેશના જુદા જુદા શહેર હોય કે એક જ દેશના જુદા જુદા રાજ્યો હોય છે તો એના વચ્ચે જે વેપાર થાય છે એને આંતરિક વેપાર કહેવાય ફોર એક્ઝામ્પલ
અમદાવાદનો વેપારી છે ઈ કાશ્મીરના વેપારી પાસેથી સફરજન લઈ આવે છે તો આને શું કહેવાશે આને આંતરિક વેપાર કહેવાશે કારણ કે અમદાવાદ જે ગુજરાતમાં આવેલું છે અને કાશ્મીર આ બંને જે છે અલગ અલગ રાજ્યો છે પણ ઈ બંને રાજ્યો જે છે ઈ એક જ ભારત દેશના છે તો એક જ દેશ વચ્ચે અલગ અલગ રાજ્યોમાં વેપાર થયો બટ કન્ટ્રી ઇઝ ઓન્લી વન દેશ તો એક જ છે એટલે એને કહેવાશે આંતરિક વેપાર અને નેક્સ્ટ છે આંતરરાષ્ટ્રીય વેપાર તો કે કોઈ પણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે અહીં આપણે એક દેશની સીમા ઓળંગીને બીજા દેશ સાથે વેપાર કરવાની વાત થઈ છે સ્ટુડન્ટ્સ આપણે એક્ઝામ્પલ લઈએ તો કે જાપાનનો જે વેપારી છે એ ભારતના વેપારીને કમ્પ્યુટર્સનું સેલિંગ કરે છે તો જાપાન અને ભારત બંને અલગ અલગ દેશ થાય છે અને જાપાન અને ભારત અલગ અલગ દેશ હોવાને કારણે એ બંને વચ્ચે જે વેપાર હાથ ધરાય છે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે નાઉ સેકન્ડ પોઈન્ટ વાણિજ્ય બીજો પોઈન્ટ છે વાણિજ્ય સૌથી પહેલા આપણે એ સમજીએ સ્ટુડન્ટ્સ કે વાણિજ્ય કેમ કહેવાય વાણિજ્ય એટલે વેપાર અને વેપાર સહાયક સેવાઓ વેપાર છે ને સ્ટુડન્ટ્સ એ નાનો શબ્દ છે જ્યારે વાણિજ્ય છે ને તે મોટો શબ્દ છે વેપારની અંદર વાણિજ્યનો સમાવેશ નથી થતો પરંતુ વાણિજ્યની અંદર વેપારનો સમાવેશ થઈ જાય છે એટલા માટે જેની ડેફિનેશન્સ છે આ જ રીતે બનાવવામાં આવેલી છે કે વાણિજ્ય એટલે વેપાર અને વેપાર સહાયક સેવાઓ એ બંનેને ભેગું કરો તમે એટલે વાણિજ્ય થાય છે આપણા વેપાર શબ્દ તો કેને કહેવાય વેપાર માટે તો આપણા બધી વસ્તુઓ જોઈ ગયા સમજી ગયા પરંતુ વેપાર સહાયક સેવાઓ કેને કહેવાય આપણે એ જોઈએ બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર આડતિયા આ જે બધી સેવાઓ છે સ્ટુડન્ટ્સ એ વેપાર સહાયક સેવાઓ છે આ બધી સહાય જો પ્રોપરલી રીતે મેન્ટેન થતી હોય આ બધી સેવાઓનો પ્રોપરલી રીતે ઉપયોગ થતો હોય તો વેપાર છે એ ખૂબ આગળ વધી શકે છે પહેલાના જમાનાની આપણે વાત કરીએ તો ત્યારે બેન્કિંગની સેવા વીમાની સેવા કે વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર આડતિયા આ કોઈ પણ સેવાઓ અવેલેબલ નહોતી અથવા તો એમ કહી શકાય કે પૂરતા પ્રમાણમાં અવેલેબલ નહોતી તો એટલા માટે જ ભૂતકાળના વર્ષોમાં વેપાર છે એ ખૂબ જ વધુ થતો નહીં અને અત્યારનો સમય આપણે જોઈએ તો આ બધી જ સેવાઓ છે તે આપણને ફૂલ ફ્લેજમાં મળી રહી છે અને એટલા માટે જ આજે વેપાર છે એ ખૂબ જ આગળ વધી રહ્યો છે તો આવી રીતે વાણિજ્યની અંદર વેપાર અને વેપાર સહાયક બધી જ સેવાઓ ઇન્ક્લુડ થઈ જાય છે આ માટે જ કહી શકાય કે વેપાર છે એ નાનો શબ્દ છે એટલે કે નેરો વર્ડ છે અને વાણિજ્ય છે એ બ્રોડ ટર્મ એટલે કે પહોળો શબ્દ છે મોટો શબ્દ છે નાઉ હવે આપણે એની લાક્ષણિકતાઓ જોવાની છે વાણિજ્યની ટોટલ 6 લાક્ષણિકતાઓ છે સૌથી પહેલી વેપારનો સમાવેશ તો આપણે જોઈ જ ગયા કે વાણિજ્યની અંદર વેપારનો સમાવેશ થઈ જાય છે સેકન્ડ આર્થિક પ્રવૃત્તિ બટ ઓબ્વિયસ આ બધી પ્રવૃત્તિ આપણે સ્ટડી કરીએ છીએ આર્થિક પ્રવૃત્તિ જ છે એટલે આ પણ એક આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે વાણિજ્યમાં હંમેશા નાણાકીય વળતર મેળવવાની આશા હોય જ છે થર્ડ સહાયક સેવાઓ આ જેટલી પણ આપણે સહાયક સેવાઓની વાત કરી એ બધી જ સહાયક સેવાઓ વાણિજ્યની અંદર ઇન્ક્લુડ થાય છે ફોર્થ વસ્તુના સમય સ્થળ અને ઉપયોગિતામાં વધારો આ મેટર ખાસ સમજવા જેવી છે કે વસ્તુના સમય સ્થળ અને ઉપયોગિતામાં વધારો કોઈ પણ એક વસ્તુ છે એ પ્રોપર સમય આપણને મળી રહે એ ખાસ જરૂરી છે તો ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આજે અવેલેબલ છે એટલે આપણને પ્રોપર સમયે આપણને જે જરૂરી વસ્તુઓ છે એ મળે છે કોઈ પણ એક વસ્તુ જે છે એનું પ્રોડક્શન આપણે પહેલા જ વાત થઈ હતી કે જંગલ વિસ્તારમાં થાય છે પરંતુ ત્યાંથી એને જૂનાગઢ સુધી પહોંચવું હોય તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી જરૂરી છે તો જ ત્યાંથી એ જૂનાગઢ સુધી પહોંચી શકશે સ્થળ ઉપયોગિતામાં વધારો એટલે એને કારણે સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે જો જંગલ વિસ્તારમાં એ વસ્તુનું ઉત્પાદન થતું હોય પણ
જંગલ વિસ્તારમાં તો એ વસ્તુનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ જ નથી, તો જ્યારે જૂનાગઢમાં એ વસ્તુઓ પહોંચે છે ત્યારે એનો ઉપયોગ થાય છે. એટલે આ જે કંઈ પણ સહાયક સેવાઓ છે એને કારણે સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. નેક્સ્ટ છે સેવાઓનું સાતત્ય. એટલે કે આ જે સેવાઓ છે એ એવું ન હોય કે એક દિવસ ચાલે અને બે દિવસ પછી ન ચાલે, કન્ટિન્યુઅસ યર બાય યર આ બધી વસ્તુઓ ચાલુ જ હોય છે. બધી જ સેવાઓ આપણે જોઈએ છીએ કે ગવર્નમેન્ટની જે બસ છે, ટ્રેન છે, ઓલવેઝ ચાલુ જ હોય છે, એ ક્યારે બંધ થતી હોતી નથી. યોગ્ય કિંમતે, એટલે કે જો આ બધી સેવાઓ છે એ યોગ્ય કિંમતે મળે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુ મળે. આપણે વાત થઈ જંગલ વિસ્તારથી જૂનાગઢની. સપોઝ આ માર્કરનું પ્રોડક્શન છે એ જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ થાય છે, પછી ત્યાંથી એને જૂનાગઢ સુધી લઈ આવવાનું હોય છે. એમાં ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ જે હોય છે એ પ્લસ થતા હોય છે, એડ થતા હોય છે. પરંતુ જો એ ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ છે એ ખૂબ જ વધારે થાય તો આ માર્કરની કિંમત છે એ વધી જશે. એટલે સમજવાની વસ્તુ મેં એ છે કે જે કંઈ પણ આ સહાયક સેવાઓ છે એ સહાયક સેવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એના બદલામાં આપણે એ લોકોને કંઈક વળતર ચૂકવવું પડતું હોય. પણ જો એ વળતર જે છે એના જે ચાર્જિસ છે એ નોર્મલ હશે તો આપણને નહીં વાંધો આવે, બરાબર છે, કારણ કે વસ્તુની પ્રાઇસ છે એ નોર્મલ રહેશે. પરંતુ જો આ સહાયક સેવાઓના ચાર્જિસ વધુ હશે તો આપણે એ ચાર્જિસ છે એ કોસ્ટ પ્રાઇસમાં એડ કરવા પડે છે, પડતર કિંમતમાં એ બધા ચાર્જિસ એડ થતા હોય છે તો વસ્તુની કિંમત હાઈ હોઈ જશે. તો એના કારણે ગ્રાહકોને નુકસાન થઈ શકે છે કે ગ્રાહકો માટે એ વસ્તુ જે છે એ વાજબી કિંમતે નહીં પણ એની પ્રાઇસમાં વધારો થઈને મળશે. પોઈન્ટ આવે છે ઉદ્યોગ. સૌથી પહેલા આપણે ઉદ્યોગ કેને કહેવાય એ જોઈએ. માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ પર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિકોણ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ. પ્રોપરલી સમજીએ, કાચા માલ પર વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિકોણ ઉમેરવાની પ્રક્રિયા, આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે લાકડામાંથી જે ફર્નિચર બનાવવામાં આવે છે, તો સૌથી આ એક્ઝામ્પલ આપણે ફર્સ્ટ લેક્ચરમાં પણ લીધેલું હતું કે જંગલમાં જે લાકડું છે એ લાકડું આપણને કોઈ પણ રીતે ઉપયોગી છે નહીં, એ લાકડામાંથી આપણને કોઈ પણ પ્રકારના દૃષ્ટિગુણ મળતા નથી, એમાંથી કોઈ પણ પ્રકારનું દૃષ્ટિગુણનું સર્જન થતું નથી. પરંતુ જ્યારે એ લાકડામાંથી કોઈ પણ પ્રકારનું ફર્નિચર એટલે કે કોઈ પણ ચેર કે ટેબલ બનાવવામાં આવે છે તો ત્યારે એ ચેર કે ટેબલમાંથી આપણને દૃષ્ટિકોણ મળે છે. એટલે કે લાકડું છે એ કાચો માલ છે અને એ કાચા માલ ઉપર અલગ અલગ વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને એ પ્રક્રિયામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાંથી આપણને દૃષ્ટિગુણ મળે છે. અધરવાઇઝ જ્યાં સુધી એ લાકડા પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં નથી આવી ત્યાં સુધી આપણને તે લાકડામાંથી કોઈ પણ પ્રકારનો સંતોષ મળતો નથી, કોઈ પણ પ્રકારનો દૃષ્ટિગુણ આપણને તેમાં દેખાતો નથી. એટલે લાકડું છે એ કાચો માલ છે અને એમાંથી જે ફર્નિચર બને છે એ પાકો માલ, એટલે કે તમે એને ઇંગ્લિશમાં ફિનિશ ગુડ્સ કહી શકો છો. એવી જ રીતે જે કાચું રૂ હોય છે એમાં એના પર પ્રોસેસ કરી અને કાપડ બનાવવામાં આવે છે. રૂમાં તો આપણને કોઈ પણ પ્રકારનો દૃષ્ટિકોણ દેખાતો નથી પરંતુ હા, કાપડમાંથી આપણને શ્યોરલી સંતોષ મળે છે, દૃષ્ટિકોણ મળે છે. તો આવી રીતે ઉદ્યોગમાં કાચા માલ ઉપર પ્રક્રિયા કરી અને તેમાં દૃષ્ટિગુણનો ઉમેરો કરવામાં આવે છે. એના લક્ષણો જોઈએ તો કે સૌથી પહેલું ઉત્પાદન, કાચા માલ પર પ્રક્રિયા કરી ઉત્પાદન કરવામાં આવે છે, ફિનિશ ગુડ્સ છે એ તૈયાર થાય છે. આર્થિક પ્રવૃત્તિ, આ વસ્તુ આર્થિક પ્રવૃત્તિનો પોઈન્ટ તો દરેક જગ્યાએ લાક્ષણિકતાઓમાં આવશે કે ઉદ્યોગ છે એ એક આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે એમાં નાણાકીય વળતર રહેલું છે. થર્ડ, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર. કાચા માલ જે છે એ પાકા માલમાં ટ્રાન્સફર થાય છે, જેમ કે લાકડામાંથી ફર્નિચર, એટલે કાચા માલનો સ્વરૂપ જે છે એ બદલી જાય છે. ફોર્થ આવે છે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, એટલે કે અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે
લાકડું જે છે એમાંથી ખુરશી પણ બની શકે છે, ટેબલ પણ બની શકે છે, ઘણી બધી વસ્તુઓ બની શકે. દૃષ્ટિગુણનો ઉમેરો, જ્યાં સુધી લાકડું છે એ લાકડું જ છે ત્યાં સુધી માંથી દૃષ્ટિગુણ નથી, પણ જ્યારે લાકડામાંથી ફર્નિચર બને છે ટેબલ કે ખુરશી ત્યારે જ એમાં દૃષ્ટિગુણનો ઉમેરો થાય છે. એટલે કે જો વસ્તુમાં દૃષ્ટિગુણનો ઉમેરો કરવો હોય તો એના માટે ઉદ્યોગો જરૂરી છે. માનવ શ્રમ એટલે કે લાકડામાંથી જ્યારે ફર્નિચર બનાવવામાં આવે છે ત્યારે મશીનરીનો યુઝ થાય છે, તો એ મશીનરીનો યુઝ તો કમ્પલસરી છે, ટેકનોલોજી તો ત્યાં રહેલી જ છે, પણ છતાંય એ ટેકનોલોજીને યુઝ કરવા માટે માનવ શ્રમ તો જોઈએ જ. મશીન ભલે ઓટોમેટિકલી ચાલે છે પણ છતાંય ત્યાં અમુક માણસોની હાજરી તો જોશે જોશે ને જોશે જ. નેક્સ્ટ છે કુદરતી સંપત્તિ. તો જે કાંઈ પણ કાચો માલ છે સ્ટુડન્ટ્સ એ એક પ્રકારની કુદરતી સંપત્તિ છે. તમે લાકડું કહો કે કાચો રૂક્યો એ એક પ્રકારની કુદરતી સંપત્તિ છે, અને એ કુદરતી સંપત્તિ એ પોતે કાચો માલ છે અને તેના પર જ પ્રક્રિયા થાય છે અને પાકો માલ એટલે કે ફિનિશ ગુડ્સ બને છે. યાંત્રિક સાધનોનો ઉપયોગ, મેં તમને પહેલા જ કીધું કે જ્યારે ઉત્પાદન કરવું હોય ત્યારે અમુક મશીનરીની જરૂર પડે છે, તો એ મશીનરી શું છે, એક પ્રકારના યાંત્રિક સાધનો છે જે કાચા માલમાંથી પાકા માલ પર જાય છે. એટલે કે આપણે વાત થઈ કે લાકડામાંથી ફર્નિચર બનાવવું છે તો અમુક મશીનરીની જરૂરિયાત રહેશે જ, અને એના દ્વારા જે છે એ રો મટીરિયલ્સમાંથી એટલે કે કાચા માલમાંથી પાકો માલ તૈયાર થાય છે. તો આ રીતે ઉદ્યોગોની ટોટલ 8 લાક્ષણિકતાઓ છે જે આપણે જોઈ. ત્યારબાદ આવે છે વર્ગીકરણ. ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, 3 વર્ગીકરણ છે ઉદ્યોગોના. પ્રાથમિક ઉદ્યોગો, ગૌણ ઉદ્યોગો અને આનુષંગિક ઉદ્યોગો. તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે પ્રાથમિક ઉદ્યોગો કેને કહેવાય. પ્રાથમિક ઉદ્યોગોને મૂળભૂત ઉદ્યોગો પણ કહેવામાં આવે છે, અને નોર્મલી આ ઉદ્યોગો કુદરત પર જ આધારિત હોય છે, કુદરત પર જ નિર્ભર હોય છે. દરિયાઈ પણ હોય શકે, જમીન પર પણ થતા હોય શકે, એટલે કે કોઈ પણ રીતે જમીન છે, દરિયો છે, આ બધી કુદરતી વસ્તુઓ થઈ તો એ રીતે કુદરત પર નિર્ભર હોય છે પ્રાથમિક ઉદ્યોગો છે. એમાં ખેતી લઈ લ્યો, પશુપાલન લઈ લ્યો, મરઘા બતકા ઉછેર કેન્દ્ર લઈ લ્યો. તો ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર કેન્દ્ર આ બધા ઉદ્યોગો છે એ કુદરત પર જ નિર્ભર છે. ખેતી છે એ જમીન પર નિર્ભર છે. પછી જે ફિશિંગના બિઝનેસ હોય છે તો એ બધા બિઝનેસ છે દરિયા પર નિર્ભર હોય છે. તો કોઈ પણ રીતે એ કુદરત પર નિર્ભર કહેવાય. તો જે આ રીતે મૂળભૂત ઉદ્યોગો છે અને જે કુદરત પર નિર્ભર છે એને આપણે પ્રાથમિક ઉદ્યોગો કહેશું. સેકન્ડ, ગૌણ ઉદ્યોગ. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે કે ગૌણ ઉદ્યોગ, જેના એક્ઝામ્પલ છે કાપડ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ વગેરે. અહીં પ્રાથમિક ઉદ્યોગ દ્વારા આપણને જે કાંઈ પણ વસ્તુ મળેલી છે તે વસ્તુમાં યંત્ર અને ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એનું ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ એને કહેવાશે ગૌણ ઉદ્યોગ. આપણે લાકડું અને ફર્નિચર આ બંને એક્ઝામ્પલ જોયેલા હતા કે લાકડું જે છે એને આપણે પ્રાથમિક ઉદ્યોગ કહી શકીએ, કારણ કે એનું જે સર્જન છે એ કુદરત પર નિર્ભર છે. હવે એ લાકડા ઉપર આપણે યંત્રો અને ટેકનોલોજી દ્વારા આપણે પ્રોસેસ કરીએ છીએ અને તેના દ્વારા આપણે તેને ફર્નિચરમાં ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ. તો જે લાકડાના ટેબલ અને ખુરશી બન્યા છે તે ગૌણ ઉદ્યોગને આભારી છે. તો આવી રીતે કાપડ ઉદ્યોગ છે એ પણ એવી જ રીતે છે કે કાચું રૂ હોય છે એમાંથી આપણે ટેકનોલોજી અને યંત્રોના ઉપયોગ દ્વારા કાચા રૂમાંથી આપણે કાપડ બનાવીએ છીએ, અને સ્ટીલ ઉદ્યોગ એ પણ ગૌણ ઉદ્યોગ જ છે. થર્ડ આવે છે આનુષંગિક ઉદ્યોગ. તો કે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ આ બંને બાદ ત્રીજો ઉદ્યોગ જે આવે છે એ છે આનુષંગિક ઉદ્યોગ, જે આ બંને ઉદ્યોગને, પ્રાથમિક અને ગૌણ આ બંને ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડે છે. અને આ જે ઉદ્યોગ હોય છે ગ્રાહકોની વધુ નજીક હોય છે, જેમાં આવે છે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ વગેરે.
કે ગુણ ઉદ્યોગ દ્વારા સ્ટુડન્ટ્સ આપણને જે કંઈ પણ વસ્તુ મળેલી હોય છે એમાં હજુ પાછી કંઈક પ્રોસેસ કરવામાં આવે છે અને હજુ સમથિંગ ન્યૂ પ્રોસેસ કરી અને પછી એમાંથી જે વસ્તુ બને છે ને એ આનુષંગિક ઉદ્યોગની અંદર આવે છે. આપણે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આ ત્રણેય ઉદ્યોગની પરફેક્ટ ઇન્ફોર્મેશન મળી જશે. ખેતી દ્વારા ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તે પ્રાથમિક ઉદ્યોગ, કારણ કે જે ઘઉંનું ઉત્પાદન છે એ કુદરત પર નિર્ભર છે, જમીનમાંથી થાય છે. ઘઉંમાંથી મેંદો તૈયાર કરવામાં આવે છે તે ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ કહેવાય. આપણને જે ઘઉં મળેલા પ્રાથમિક ઉદ્યોગ દ્વારા એના પર આપણે પ્રોસેસ કરીએ છીએ અને એ પ્રોસેસમાંથી પસાર થયા બાદ ઘઉં છે એ મેંદામાં ટ્રાન્સફોર્મ થઈ છે એટલે ઘઉંમાંથી મેંદો બને છે એટલે એ બન્યો આપણો ગૌણ ઉદ્યોગ. અને એ મેંદામાંથી આપણે અવનવી આઈટમ્સ બનાવીએ છીએ, જેમ કે બ્રેડ બનાવીએ છીએ, પાઉ બનાવીએ છીએ, બિસ્કિટ બનાવીએ છીએ, તો એને કહેવાશે આનુષંગિક ઉદ્યોગ. અહીં આપણે બેકરી ઉદ્યોગ લખેલો જ છે, કારણ કે બેકરીમાં આપણે બ્રેડ, પાઉ અને બિસ્કિટનું સેલિંગ આપણે જોયેલું જ છે, તો એ બેકરી ઉદ્યોગ દ્વારા થાય છે. એટલા માટે અહીં તમને કીધેલું હતું કે બેકરી ઉદ્યોગ છે એ આનુષંગિક ઉદ્યોગ છે. તો અહીં તમે એક બેસ્ટ એક્ઝામ્પલ જોઈ શકો છો કે જેમાં આ ત્રણેય પ્રકારના ઉદ્યોગનો સમાવેશ થઈ જાય છે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આખેઆખું જોઈ શકો છો, જેમાં ત્રણેય પોઈન્ટ્સ છે એ ઇન્ક્લુડ કરી લીધેલા છે. વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, આ બધા જ પોઈન્ટ્સ છે એ તમારે તમારી નોટબુકમાં કમ્પલસરી નોટ ડાઉન કરવાના રહેશે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે થર્ડ લેક્ચરનો એન્ડ આવે છે અને આપણે ચેપ્ટર ફર્સ્ટ ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર એ અહીં આજે થર્ડ લેક્ચરમાં કમ્પ્લીટ કરીએ છીએ. હવે હોમવર્કની આપણે વાત કરીએ તો તમારા જે ટેક્સ્ટબુકના પેજ નંબર 11 છે તેના પરથી તમારે જોવાનું રહેશે. તેમાં ક્વેશ્ચન નંબર 1 છે, તેમાં 10 એમસીક્યુ છે, તે તમારે લખવાના છે. ક્વેશ્ચન નંબર 2 જેમાં 8 પ્રશ્નો એવા છે જેના જવાબ તમારે એક વાક્યમાં લખવાના છે, એ 8-8 પ્રશ્નો અને તેના જવાબ લખવાના રહેશે. ક્વેશ્ચન 3 છે, એમાં ટૂંકમાં જવાબ લખવાના છે, એવા 3 પ્રશ્નો છે, એ તમારે 3 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના રહેશે. ક્વેશ્ચન નંબર 4 જેમાં થર્ડ ક્વેશ્ચન છે, વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો, એ લખવાનું રહેશે. અને ક્વેશ્ચન નંબર 5 છે, એમાં 5th અને 6th ક્વેશ્ચન, આ બંને ક્વેશ્ચન આપણે બાકી છે, એ લખવાના રહેશે. 5મો ક્વેશ્ચન છે, ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત આપો. અને 6ઠો ક્વેશ્ચન છે, ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. અહીં તમે બોર્ડ ઉપર આખે આખું હોમવર્ક જોઈ શકો છો. આ બધું જ હોમવર્ક તમારે કમ્પલસરી કરવાનું રહેશે. અહીં આપણે વિડિયો લેક્ચર નંબર 3 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ એવરીવન. સ્ટે હોમ, સ્ટે સેફ.